આજે આપણે બનાવીશું ઊધિયું એકદમ માર્કેટમાં જે રીતનું ઉદયું મળતું હોય છે તે જ રીતનું ઊધિયું તમે ઘરે પણ બનાવી શકો છો આ ઉપરાંત તમે જો ઘરે બનાવો તો તમે તમારી મનપસંદ મુજબના વેજીટેબલ પણ તેમાં એડ કરી શકો છો તો ચાલો આપણે એકદમ ટેસ્ટી ઉદિયું બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ તુવેર વાલોર પાપડી અને સુરતી પાપડી અહીં આપણે બધા દાણા મિક્સ કરી અને એક કપ જેટલા લીધા છે રતાળું જે આપણે અડધો કપ જેટલું લીધું છે સાતથી આઠ નંગ જેટલા આ રીતના જે નાના રીંગણ આવે છે તે લીધા છે જો તમને આ રીતના નાના રીંગણ ના મળે તો તમે જે મોટા રીંગણ હોય તેને પણ લઈ શકો અહીં આપણે રીંગણને ભરીને ઉપયોગમાં લેવાના છીએ તેના બદલે તમે તેના ટુકડા કટ કરી અને અન્ય વેજીટેબલની જેમ એડ કરી શકો છો લીલા ધાણા ઉદ્યાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એવા મેથીના મુઠિયા મેથીના મુઠિયા કેવી રીતે બનાવવા તેની રેસીપી આ ચેનલ ઉપર પહેલાં મૂકેલી જ છે તમે તેને જોઈ અને બનાવી શકો છો સિંગદાણા ગોળ ઉધ્યું છે તે થોડું ગળ્યું હશે તો જ સારું લાગશે જો તમને સ્વીટ પસંદ ન હોય તો તમે અહીં આ ગોળને સ્કીપ પણ કરી શકો છો આ ઉપરાંત ગોળની બદલે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બટાકા શક્કરિયા અહીં બટાકા અને શક્કરિયા બંને અડધો કપ જેટલા લીધા છે ગાજર બીટ અને ટામેટા આ ત્રણેયને મિક્સ કરી અને આપણે એક કપ જેટલા લીધા છે લીમડાના પાન સૂકા લાલ મરચાં આખા સૂકા ધાણા તમાલપત્ર આદુ લસણ લવિંગ તજ બેસન હળદર કાશ્મીરી લાલ મરચું પાવડર અજમો હિંગ ગરમ મસાલો તલ તેલ પાણી અને મીઠું તો ચાલો આપણે ટેસ્ટી એવું ઉધિયું કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ સૌપ્રથમ તો આપણે ઉધિયાનો મસાલો રેડી કરી લઈશું તેના માટે એક મિક્સર જારમાં આપણે આખા સૂકા ધાણા આદુ લવિંગ તજ અને લસણ એડ કરીશું અહીં આપણે એક ટેબલ સ્પૂન જેટલા આખા સૂકા ધાણા લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે ત્રણ નંગ લવિંગ એક ઇંચ તજનો ટુકડો અને પાંચ કડી જેટલું લસણ લીધું છે દસ થી બાર નંગ જેટલા લીમડાના પાન એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા એડ કરીશું વન ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે તેને સરખી રીતે દરદરૂ પીસી લઈશું સરસ દરદરુ પીસાઈ ગયું છે તેને આપણે આ રીતે એક પ્લેટમાં નીકાળી લઈશું મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે તેમાંથી ટુ ટેબલ સ્પૂન જેટલો મસાલો એક અલગ વાડકીમાં લઈ લઈશું આ મસાલાનો ઉપયોગ આપણે રીંગણ ભરવા માટે કરીશું તેમાં આપણે વન ટી સ્પૂન જેટલો બેસન એડ કરીશું વન ટીસ્પૂન જેટલો ગોળ એડ કરીશું આ મસાલાનો ઉપયોગ કરી અને આપણે જે રીંગણ છે તેને ભરી લઈશું રીંગણને આ રીતે ત્રણ બાજુથી કટ લગાવી લઈશું જેથી આપણે તેમાં મસાલો સરળતાથી ભરી શકીએ અહીં જે રીતે આપણે રીંગણ ભરીએ તે રીતે કાચા કેળા અને જો નાના બટાકા હોય તો તેને પણ તમે ભરીને લઈ શકો છો મસાલાને સરખી રીતે મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આ રીતે આપણે તેને રીંગણમાં ભરી લઈશું આ રીતે આપણે બધા રીંગણને ભરી લેવાના છે રીંગણ આપણે મસાલાથી ભરી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક કઢાઈમાં આપણે જે કંદમૂળ છે તે તળી લઈશું સૌપ્રથમ આપણે રતાળું તળી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે અહીં રતાળાને તળી લેવાનું છે બટાકા અને શક્કરિયા કરતાં રતાળાને તળાતા થોડો વધારે સમય લાગે છે રતાડું સરસ તળાઈ ગયું છે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું તે જ રીતે આપણે શક્કરિયા અને બટાકા છે તેને પણ તળી લઈશું શક્કરિયા અને બટાકા પણ સરસ તળાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અહીં આપણે તળીને કંદમૂળ લીધા છે તેના બદલે તમે બાફેલા કંદમૂળ પણ લઈ શકો પરંતુ બજારમાં જે રીતનું ઊધિયું મળતું હોય છે તેમાં કંદમૂળ આ રીતે તળીને જ લેવામાં આવે છે જે કડાઈમાં આપણે કંદમૂળ તળ્યા હતા તે કડાઈમાં અડધો કપ જેટલું સરસિયાનું તેલ લીધું છે ઉધ્યામાં સરસ્યાના તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ જો તમારી પાસે સરસવનું તેલ ન હોય તો તમે રેગ્યુલર જે તેલ યુઝ કરતા હોવ તે પણ લઈ શકો આ ઉપરાંત અહીં આપણે અડધો કપ જેટલું સરસવનું તેલ લીધું છે તમે જો ઓછું તેલ પસંદ કરતા હોવ તો તેલ અહીંયા ઓછું પણ લઈ શકો છો પરંતુ ઉધ્યામાં તેલ થોડું આગળ પડતું જ હોય છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણે સરસવનું તેલ લીધું છે માટે આપણે તેને એકદમ ઉકળતું ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે તેને ઠંડુ કરી લઈશું તેલ ગરમ કર્યા બાદ આપણે તેને ઠંડુ કરી લીધું છે તેમાં આપણે વન ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરીશું તમાલપત્ર એડ કરીશું ત્રણ સૂકા મરચાં અને લીમડાના પાન એડ કરીશું વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં દાણા એડ કરીશું ભરેલા રીંગણ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું સરખી રીતે બધું મિક્સ કરી લઈશું અહીં દાણા બને તો તમારે ફ્રેશ લેવાના જેથી તે તેલમાં સરસ ચઢી જાય જો તમારે દાણાને બાફીને લેવા હોય તો પણ લઈ શકો ઢાંકણ ઢાંકી તેને આપણે ચઢવા દઈશું તેલમાં બે મિનિટ સુધી શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું દાણા અને રીંગણ સરસ ચઢી ગયા છે તેમાં આપણે તળેલા કંદમૂળ એડ કરી દઈશું થ્રી ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું ઉધિયા માટેનો જે મસાલો રેડી કર્યો હતો તે એડ કરીશું ગાજર બીટ અને ટામેટા છે તે પણ એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધું મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક કપ જેટલું પાણી એડ કરીશું ફરીથી સરખી રીતે મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકી અને બીજી દસ મિનિટ સુધી આપણે તેને ચઢવા દઈશું દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો ઉપર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હજુ પણ ઉધિયામાં રસા જેવું છે તેમાં આપણે મુઠિયા એડ કરી દઈશું મુઠિયાને કારણે રસો તેમાં એબ્ઝોર્બ થઈ જશે સરખી રીતે મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકી અને આપણે પાંચ મિનિટ સુધી ફરી તેને કૂક કરી લઈશું જેથી મુઠિયામાં ઉધિયાનો રસો સરસ એબ્ઝોર્બ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણું ઊધિયું સરસ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું બારીક સમારેલા લીલા ધાણા એડ કરીશું આપણું એકદમ સરસ લાલ અને ટેસ્ટી ઉધિયું રેડી થઈ ગયું છે તેને આપણે સર્વ કરી લઈશું તેને આપણે આ રીતે એક સવિંગ બાઉલમાં લઈ લઈશું તેને આપણે ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી ઊધિયું તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તથા રેસીપી રિલેટેડ રિવ્યૂ તમે કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા સાથે રહેલા બે લાઈકોનને પણ